નમસ્કાર દોસ્તો, એમ એસ ડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક ભરતીની જાહેરાત વિશે વાત કરવાના છીએ, તો આ વિડીયો તમે અંત સુધી જોજો. આ ભરતી છે મહિલા અને બાળ વિકાસ, ભારત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલની આ ભરતી છે અમદાવાદ અસરવાની. કઈ કઈ વેકન્સી છે તો આપણે દરેક વિગત જાણીએ, અને કઈ રીતે ઇન્ટરવ્યૂ આપવાનું છે તો એ દરેક માહિતી આપણે જોઈશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચલો વિડીયો શરૂ કરીએ. આ ભરતી મહિલા અને બાળ વિકાસ, ભારત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ, એટલે કે આ ભરતી અસારવાની છે. અમદાવાદ ખાતે વન સ્ટોપ સેન્ટર એટલે કે ઓએસસીમાં વિવિધ જગ્યાઓ પડેલી છે. આની છેલ્લી તારીખ જોઈએ ભરતીની તો 15/11/2019 છે, અને સમય જોઈએ તો 10-12 વાગ્યાનો છે રજીસ્ટ્રેશનનો, અને આની અંદર વોકિંગ ઇન્ટરવ્યૂ થવાનું છે. તો આપણે વિગતવાર ચર્ચા કરીએ. જગ્યાનું નામ પહેલી ભરતી છે કેશવરકર, ફક્ત મહિલા ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકશે. જગ્યા છે બે જગ્યા છે, આની અંદર દિવસ અને રાત કામ કરવાનું રહેશે. કોઈ પણ શિફ્ટમાં તમને બોલાવી શકે છે. માસિક પગાર જોઈએ 10,000 છે. જ્યારે લાયકાત જોઈએ આપણે, કાયદાકીય ડિગ્રી MSW કરેલો હોવો જોઈએ, અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રે કાઉન્સેલરનો અનુભવ હોવો જોઈએ. બીજી જગ્યા છે કાઉન્સેલર ફક્ત મહિલાઓ માટે, આની અંદર એક જગ્યા છે. આની અંદર દિવસ અને રાતની શિફ્ટ છે, કે તમને દિવસે બી બોલાવી શકે અને રાત્રે પણ બોલાવી શકે. પગાર ધોરણ જોઈએ 200/100, વાહન ખર્ચ દીઠ. ટોટલ પગાર થશે 9,000 રૂપિયા પગાર થશે, એટલે કે 200 રૂપિયા પર ડેના, અને 100 રૂપિયા ખર્ચ વાહનના, કે તમારા આવવા જવાનું ભાડું હોય છે એ તમને 100 રૂપિયા આપવાના રહેશે. લાયકાત જોઈએ MSW છે, અને 3 વર્ષનો કાઉન્સેલરનો અનુભવ હોવો જોઈએ. ત્રીજી વેકન્સી છે IT સ્ટાફ, એક વેકન્સી છે, 12,000 પગાર છે. આની અંદર દિવસ રાતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ક્વોલિફિકેશન છે BCA, MCA, ડિપ્લોમા IT, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. નોંધ આપણે જોઈએ તો સદર સેન્ટર 24 કલાક કાર્યરત હોવાથી દિવસ અને રાત્રિ કામ કરવાનું રહેશે, જે ધ્યાને લઈને ઉમેદવારોએ વોકિંગ ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. તારીખ છે 15/11/2019. સમય છે 10:15 કલાકથી શરૂ થશે. સ્થળ જોઈએ સખી વન સ્ટોપ સેન્ટર, A2 I વોર્ડ, સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ. આ રીતે તમારે માહિતી મેળવી અને જવાનું છે. યોગ્ય લાગે તો બીજાને આ માહિતી શેર કરજો. જય હિન્દ, જય ભારત.